અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ડચકા સેવા મંડળીમાં સંચાલકો દ્વારા ખેડૂતોના શેર ભંડોળ રૂપિયા ભળાયા પછી કોઈ આધાર ના આપતા સેવા મંડળી સંચાલકો દ્વારા ખેડૂતો સાથે લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોય તેવો ખેડૂતોનો આક્ષેપ. રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને ખેતીકામ માટે યોગ્ય ધિરાણ મળી રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ સેવા મંડળીઓની રચના કરવામાં આવી છે. આ સેવા મંડળીના વહીવટ માટે સ્થાનિક ખેડૂતોને મંડળીના સભાસદ બનાવવામાં આવે છે અને આ સભાસદો દ્વારા સહકારી માળખા મુજબ મંડળીના ચેરમેન તેમજ કારોબારીની નિમણૂક કરવામાં આવે છે. સહકારી બેંકો દ્વારા જે મંડળીના સભાસદો હોય તેમને સભાસદોના શેર ભંડોળમાંથી ધિરાણ આપવામાં આવતું હોય છે. ત્યારે મેઘરજ તાલુકાના ડચકા ગામે 15 વર્ષ અગાઉ સેવા મંડળીની રચના કરવામાં આવી છે. આ સેવા મંડળીની શરૂ થઈ ત્યારથી આજ દિન સુધી સભાસદોના શેર ભંડોળ માટે નાણાં લેવાય છે, પરંતુ શેર ભંડોળના નાણાંની કોઈ પાવતી કે શેર સર્ટિફિકેટ સભાસદોને આપવામાં આવતા નથી એવા સ્થાનિકો ખેડૂતોનો આક્ષેપ છે. ત્યારે ડચકા સેવા મંડળીમાં કારોબારી સભ્યો કોણ છે એ પણ મંડળીના સૌથી વધુ સભાસદોને ખબર નથી. નિયમ પ્રમાણે વર્ષે એક વખત સભાસદો અને હોદ્દેદારોની સામાન્ય જનરલ સભા બોલાવી મંડળીના હિસાબો રજૂ કરવાના હોય છે, એ પણ કાર્યવાહી થતી નથી એવા ખેડૂતોનો આક્ષેપ છે. હાલ મંડળીના ચેરમેન સેક્રેટરી અને મોટાભાગના કારોબારી સભ્યો એક જ પરિવારના છે, જેથી એક હથ્થું માત્ર કાગળ પર વહીવટ ચલાવવામાં આવે છે. મંડળીના રચના થઈ 15 વર્ષ જેટલો સમય થયો છતાં મંડળીના વહીવટદારો મંડળીનું મકાન પણ બનાવી શક્યા નથી. હાલ મંડળીનો વહીવટ ચેરમેનના ઘરેથી કરવામાં આવે છે, ત્યારે આટલા લાંબા સમયથી કાર્યરત મંડળીનું લાખો રૂપિયાનું ટર્ન ઓવર થતું હોય ત્યારે મંડળીનો નફો કરે છે કે નુકસાન એ પણ સ્થાનિક સભાસદોને ખબર નથી. ત્યારે જો જિલ્લા રજિસ્ટ્રાર આ ડચકા સેવા મંડળીમાં તપાસ કરી તો વહીવટકર્તાઓ દ્વારા લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યાનું બહાર આવે તેમ છે એવો સ્થાનિક સભાસદોનો આક્ષેપ છે. આ બાબતે અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રારને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ડચકા સેવા મંડળીના કોઈ સભાસદ તરફથી આવી કોઈ ફરિયાદ મળી નથી અને જો ફરિયાદ મળશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે જિલ્લાની તમામ સેવા મંડળીઓમાં અવારનવાર વિઝિટ કરી મંડળીઓનો વહીવટ યોગ્ય ચાલે છે કે નહીં, કોઈ પણ ખેડૂતોને અન્યાય ના થાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી જિલ્લા રજિસ્ટ્રારની હોય છે અને વર્ષમાં એક વખત મંડળીની વાર્ષિક હિસાબો તપાસવા માટે ઓડિટર દ્વારા ઓડિટ પણ કરવાનું હોય છે. ત્યારે 15 વર્ષથી મંડળી કાર્યરત હોય અને તેના હિસાબોની માહિતી સભાસદોને ન હોય ત્યારે આ મંડળીમાં ઉપરથી નીચે સુધી તમામને મિલી ભગત હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. ત્યારે ડચકા સેવા મંડળીના સૌથી વધુ સભાસદ ખેડૂતોને ન્યાય મળે એવી સ્થાનિકોની માંગ છે. જયદીપ પાટિયા, ZS TV, અરવલ્લી. હું ખેડૂત છું અને છેલ્લા 15 વર્ષથી સેવા સહકારી મંડળીનો સભ્ય પણ છું. અત્યાર સુધી મને એક જ વખત DAP યુરિયા ખાતર મળ્યું છે. ખાતર આવે છે તો ડાયરેક્ટ બાયરો બહાર વેચાઈ જાય છે એ કોઈને ખબર પડતી નથી. માત્ર ને માત્ર વણઝારા ફળી 30% છે ને બક્ષીપનનો એરિયા છે 70% છે. સાહેબ અમારો 70% અને 30% લોકો બેઠા બેઠા એમના ઘરના જ બધા સભ્યો ઊભા કરી અને ડેરીની મંડળી અરે સેવા સહકારી મંડળી ચલાવે છે અને અમારું 70% બક્ષીપનની જે અતિ પછાત અને જે ગરીબડા માણસો છે એનું ખરેખર શોષણ થઈ રહેલું છે અને ખરેખર જે ખેડૂતોને પગમાંથી ઊભી કરવા માટે સેવા સહકારી હોય પણ આ સેવા સહકારીનો લાભ માત્ર ને માત્ર 30% લોકો આજ વણઝારા સહિતનું મીડિયા દ્વારા જાણવા મળેલ છે કે મંડળીમાં વર્ષે શેરભંડોળ રકમ કપાતી હોય તે જમા કરવામાં આવતી નથી, તેમજ સભાસદોનું ધિરાણ વસૂલાત પણ સમયસર જમા કરવામાં આવતી નથી તેવો પ્રશ્ન થયેલ છે. તે બાબતે અમારી કચેરીમાં કોઈ સભાસદ દ્વારા અથવા તો કોઈ કમિટી સભ્ય દ્વારા કે ચેરમેન દ્વારા કોઈ રજૂઆત થયેલ ન હોય. રજૂઆત થયેથી અમુ નિયમ અનુસારની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.